રાજકોટમાં જીડીએસ કમિટીના અહેવાલ સ્વીકારવાની જાહેરાત ન થાય ત્યાં સુધી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોયઝ યુનિયન તેમજ ફેડરેશનના આદેશના પગલે દેશભરમાં 3 લાખ જીડીએસ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. ત્યારે રાજકોટની જુબેલી ખાતે જીડીએસ કર્મચારીઓએ સરકાર દ્વારા પગાર સુધારણા, સવલતો અને સુવિધા નિયમોના બદલાવો સહિત 35 જેટલા મુદ્દે ધરણા પ્રદર્શન કર્યા હતા. તેમજ જો સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો દેશભરના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાશે. અમારી આજે એવી માંગ છે કે ચંદ્રસ કમિટીની જે માંગો છે અને જે રિપોર્ટ મૂક્યો છે એનો તાત્કાલિક સરકાર અમલ કરે. અને જીડીએસ છે એ એક એવી વ્યક્તિ છે કે દેશની અંદર જે ગામડાની અંદર કોઈ ટપાલ નથી પહોંચતી, ટપાલ પહોંચાડે છે. વરસાદ હોય, ચોમાસું, પછી ઉનાળો હોય કે કોઈ પણ જાતનું હોનારત હોય તો પણ કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી આ જીડીએસ ટપાલ પહોંચાડે છે અને એની માંગને સરકાર અવગણના કરે છે. આજે આ દેશવ્યાપી હડતાલ છે, 3,50,000 કર્મચારી આમાં જોડાયેલા છે. તો જીડીએસની માંગ તાત્કાલિક પૂરી નહીં થાય, અત્યારે અચોક્કસની હડતાલ છે. અચોક્કસ મુદતની હડતાલની અંદર આ જીડીએસ જોડાયેલા છે અને આ જીડીએસ બધા રાજકોટ ડિવિઝનના છે. એમ ઓલ ઇન્ડિયા લેવલે જીડીએસ હડતાલ ઉપર છે. જો આ હડતાલથી નિર્ણય નહીં આવે તો ધરણા છે, પછી ઉપવાસ છે, એવા કાર્યક્રમ દિવસો પછી આપવામાં આવશે. તો આ હડતાલ ચાલુ રહે અને મારા જીડીએસ ભાઈઓ હડતાલની અંદર પૂરો સાથ અને સહકાર આપે અને જોમ રાખે, કોઈ જાતના કોઈ પણ ભ્રમની અંદર ન આવે એવી જીડીએસ તરીકે મારી આપને નમ્ર વિનંતી છે.